ખેરગામ બાવડી ફળિયા ખાતે 1-5 ધોરણની આવેલી પ્રાથમિક શાળાના ઓરડા અતિ જર્જરિત હોવાથી શાળાની બાજુમાં આવેલ ઘરના ઓટલા ઉપર બેસી બાળકો પોતાનું ભવિષ્ય ઘડી રહ્યા હતા. જર્જરિત શાળા અંગે સાંસદ સહિત ધારાસભ્યને રજૂઆત કરતા પ્રાથમિક શાળાના માટે નવું મકાન ફાળવવામાં આવ્યું હતું, જેને લઈને આજરોજ શાળાના નવું મકાનનું લોકાર્પણ ફળિયાના આગેવાનો દ્વારા કરવામાં આવતા શાળાના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેરગામ બાવડી ફળિયાની 1-5 ધોરણની પ્રાથમિક શાળા લગભગ 60 વર્ષથી પણ વધારે જૂની હોવાથી શાળાના ઓરડા અતિ જર્જરિત બનવાના કારણે શાળાના શિક્ષકો દ્વારા 1-5 ધોરણના 30-35 બાળકોને છેલ્લા એક વર્ષથી સંજયભાઈ પટેલના ઘરના ઓટલા પર બેસાડી અભ્યાસ કરાવવાની નોબત આવી હતી. અતિ જર્જરિત શાળાના ઓરડા માટે શાળાના શિક્ષક દ્વારા 2015 તેમજ 2016માં જિલ્લા શિક્ષણ ખાતામાં લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામ પંચાયતના સભ્ય કેતનભાઈ સહિત આગેવાનો દ્વારા નવસારી સાંસદ સી આર પાટીલ સહિત ધારાસભ્ય નરેશ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. પ્રાથમિક શાળા અતિ જર્જરિત હોવાથી સાંસદ તેમજ ધારાસભ્યોએ ગંભીરતા દાખવી પ્રાથમિક શાળા માટે નવા મકાન ફાળવવામાં આવ્યું હતું. શાળાનું મકાન જલ્દી બને તે માટે આગેવાનોએ પ્રયાસ હાથ ધર્યા હતા, જે શાળાના મકાનનું કામ પૂર્ણ થતાં આજરોજ સવારે ગાયત્રી પરિવાર દ્વારા શાળામાં હવન તેમજ પૂજા અર્ચના સાથે ફળિયાના આગેવાનો શાળાના શિક્ષક વાલીઓ સહિતની ઉપસ્થિતિમાં શાળાનું લોકાર્પણ કરવામાં આવતા 1-5 ધોરણના બાળકો તેમજ શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દીપક સોલંકી, લાઈવ ગુજરાત ન્યૂઝ, ચીખલી.